અત્યારે મિત્રો તમે જે ડેમોની અંદર તમે જે પ્રકારનો સ્ટેટસ જોઈ તે પ્રકારનો સ્ટેટસ આજે આપણે બનાવતા શીખવાના છે તો મિત્રો તે પ્રકારનો સ્ટેટસ કેવી રીતે બનાવો તો મિત્રો આ વિડિયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે તો મિત્રો તે પ્રકારનો સ્ટેટસ બનાવવા માટે મિત્રો અલાઇટ મશન એપની જરૂર પડશે અને મિત્રો અલાઇટ મશન એપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી મિત્રો તમારે અલાઇટ મશન એપને ડાઉનલોડ કરી તેને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી મિત્રો તમારે અહીંયા આ પ્રમાણે આવશે ત્યાર પછી મિત્રો અહીંયા પ્લસનું આઇકન જોઈ રહ્યા છો તેના પર ક્લિક કરી દેવાનું તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારી સામે કંઈક આ પ્રમાણે આવશે ત્યાર પછી મિત્રો અહીંયા પેન્સિલનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી આ પ્રકારની સાઇઝ કરી તમારે અહીંયા ક્રિએટ પ્રોજેક્ટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે ક્રિએટ પ્રોજેક્ટના ઓપ્શન પર ક્લિક કર્યા પછી મિત્રો તમારી સામે કંઈક આ પ્રમાણે આવશે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમે પ્લસનું આઇકન જોઈ રહ્યા છો તેના પર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી ઓડિયોની અંદર જઈ તમારે ઓડિયો લઈ લેવાનો અહીંયાથી મારે વિડીયોનો ઓડિયો અહીંયાથી લેવાનો છે તો અહીંયાથી આપણે ઓડિયો લઈ લઈએ ઓડિયો લીધા પછી અહીંયાથી ડિલીટ કરી અહીંયાથી આપણે ઓડિયો લઈ લીધો ત્યાર પછી મિત્રો તમારે પાછું પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો તમને અહીંયાથી હું બતાવી દઉં કયા અહીંયાથી મિત્રો તમારે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમને કોઠારની અંદર જઈ તમારે જે ઇમેજનો ઓપ્શન છે તેના પર જઈ તમારે જે અહીંયાથી હું તમને કંઈક આ પ્રકારના ઇમેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અવાઈ જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી તમારે આ ઇમેજને લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે ઇમેજ પર ક્લિક કરવાનું ત્યાર પછી અહીંયા તીરનો ઓપ્શન જોઈ રહ્યા છે તેના પર ડબલ વાર ટાઈપ કરવાનું ત્યાર પછી મિત્રો આ પ્રકારનો ઓપ્શન જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી સ્ટાર્ટિંગની અંદર ટાઈપ કરી દેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી પ્લસ આઇકન જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી તમારે અહીંયાથી ફોટોની પીએનજી કરી લેવાની છે તો અહીંયાથી આપણે જે પીએનજી છે પીએનજી લઈ લઈએ છીએ આપણે અહીંયાથી પીએનજી લઈ લઈએ આપણે અને જે પીએનજી પોઠાને લીધા પછી મિત્રો અહીંયા પ્લસ આઇકન પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે ફોટો લીધા પછી મિત્રો તમારે આવી રીતે છે અંતમાં આવી જવાનું ત્યાર પછી મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો તમારે પીએનજી પર ક્લિક કરવા મૂવ ટ્રાન્સફરનો ઓપ્શન મળી જવાનું ત્યાર પછી મિત્રો અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી આવી રીતે થોડું નાનું કરી લેવાનું પહેલા નંબરના ઓપ્શનમાં આવી અને બીજા નંબરના ઓપ્શનમાં આવી રીતે તમારે અહીંયા 90 કરી લેવાના ત્યાર પછી મિત્રો અહીંયા ત્રીજા નંબરના ઓપ્શનમાં જઈ આવી રીતે થોડું મોટું કરી લેવાનું ત્યાર પછી પહેલા ઓપ્શનમાં જઈ આવી રીતે ખસેડી લેવાનું છે અહીંયાથી અહીંયાથી આપણે આવી રીતે ખસેડીને મૂકી દઈએ છીએ અહીંયાથી આવી રીતે મૂક્યા પછી મિત્રો તમારે શું કરવાનું તો ત્યાર પછી મિત્રો તમારે પીએનજી પર ક્લિક કરવાનું છે અહીંયાથી આવી રીતે ખસેડી ત્યાર પછી મિત્રો અહીંયાથી તમે બોર્ડરવાળો ઓપ્શન જોઈ રહ્યા છો અહીંયાથી એક આ પ્રમાણે તે મિત્રો તમારે તેના પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી આ ઓપ્શનને તમારે ચાલુ કરી દેવાનું તો અહીંયાથી આ પ્રમાણે થશે એટલા માટે મિત્રો અહીંયા તમે નીચે તમે જોઈ રહ્યા છો આ પ્રકારનો ઓપ્શન તેના પર ક્લિક કરી તેને ચાલુ કરી દેવાનું ત્યાર પછી અહીંયાથી 30 જેવું કરી લેવાનું છે તમારે અહીંયાથી 30 કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી બેગ આવવાનું રહેશે અહીંયાથી આવી રીતે બેગ આવી જવાનું બેગ આવ્યા પછી મિત્રો અહીંયા પ્રોજેક્ટના ઓપ્શનમાં જઈ તમને કંઈક આ પ્રકારની એક્સેમ ફાઇલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી તેને એડ કરી લેવાનું એડ કરતા નહીં આવડતું તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મળી જશે ત્યાર પછી મિત્રો અહીંયા એક્સેમ ફાઇલને ઓપન કરી લેવાની ઓપન કર્યા પછી મિત્રો એક્સેમ ફાઇલ કંઈક આ પ્રમાણે આવશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા જે ટેક્સ્ટ જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી આ પ્રકારનો પ્રશ્ન ઓપ્શન જોઈ રહ્યા છો તેના પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી ક્લિક કર્યા પછી અહીંયા કોપી લેવાનો ઓપ્શન આવી રહ્યો છે આ પ્રમાણે અહીંયાથી મિત્રો તમારે તેના પર ક્લિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો આપણે જે સ્ટેટસ એડિટિંગ કરતા હતા તેની અંદર જતું રહેવાનું છે એ ગયા પછી મિત્રો અહીંયાથી આપણે સોંગની લાઈન સાંભળી લેવાની અહીંયાથી આપણે સોંગની લાઈન સાંભળી લઈએ અહીંયાથી બોલી છે તો મિત્રો અહીંયાથી આપણે પ્લસ આઇકન પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ કરી લઈએ ત્યાર પછી મિત્રો અહીંયાથી જોઈ રહ્યા છે કંઈક આ પ્રમાણે આવી રહી છે તો અહીંયાથી મારી સોંગની જે લાઈન બોલતી હતી તે અહીંયાથી આ લાઈન આવી ગઈ ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી કટ કરવી હોય તો કેવી રીતે કરવી તો મિત્રો અહીંયા તમારા પ્લસ પર જે ટેક્સ્ટ લખ્યું હતું તેના પર ક્લિક કરી અહીંયાથી તમારે કંઈક આ પ્રમાણના ઓપ્શન જોઈ રહ્યા છે તેનામાંથી કોઈનામાંથી કટ નથી કરવાની આ પ્રકારનો ઘડિયાળનો ઓપ્શન જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી તમારે કટ કરવાનો રહેશે અહીંયાથી આ ઓપ્શનમાંથી આ ઓપ્શનમાંથી મિત્રો આ બાજુનો ભાગ કટ કરવો હોય તો મિત્રો આ ઓપ્શનનો યુઝ કરવાનો આ બાજુનો ભાગ કટ કરવો હોય તો આ ઓપ્શનનો યુઝ કરવાનો આ બાજુ લાંબો કરવો હોય મિત્રો આ સાઇડને આ પ્રકારનો તો મિત્રો તમારે આ ઓપ્શનનો યુઝ કરવાનો અને આ બાજુનું લાંબુ કરવો હોય તો મિત્રો આ ઓપ્શનનો યુઝ કરવાનો છે તો મિત્રો તમારે આવા બટન આવી રીતે બધાનો યુઝ કરવાનો રહેશે તો અહીંયાથી મિત્રો અહીંયાથી આપણે જે સોંગની લાઈન છે તે અહીંયાથી સાંભળી લઈએ પહેલાં અહીંયાથી મિત્રો અહીંયાથી આપણે જે સોંગની લાઈન સાંભળી ત્યાર પછી મિત્રો અહીંયાથી જે ટેક્સ છે તેના પર ક્લિક કરવાનું છે અહીંયાથી આપણે ટેક્સ બતાવીએ અહીંયાથી ટેક્સ પર બધું અહીંયા તેના પર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો અહીંયા પ્લસનું આઇકન જોઈ રહ્યા છો તેના પર ક્લિક કરી તમારે કોપી લેયર કરી લેવાનું ત્યાર પછી મિત્રો અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે અહીંયાથી પેસ્ટ કર્યા પછી મેં અહીંયાથી તમારે જે સોંગની લાઈન બોલતી હોય તે લખી લેવાની છે તો મિત્રો તમારે અહીંયાથી જે સોંગની લાઈન બોલે છે તે આપણે અહીંયાથી લખી લઈએ છીએ
અહીંયાથી મિત્રો આપણે અહીંયાથી સો અહીંયાથી તમે આપણે ટેક્સ્ટની જે લાઈન છે બોલી છે તે લખી લીધી. ત્યાર પછી મિત્રો અહીંયા કરન ઓપ્શન જોઈ રહ્યા છો એના પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી મિત્રો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયાથી આપણે થોડું અહીંયાથી બરાબર જ બોલે છે. તો મિત્રો તમને મેં કઈ રીતે કટ કરવાનું છે મિત્રો અહીંયાથી આપણે કહી દીધું છે. તો અહીંયાથી મિત્રો આપણે જે બધી લાઈન નથી લખતા, કારણ કે મિત્રો અહીંયાથી બધી લાઈન લખો તો મિત્રો વિડીયો વધારે લાંબો થઈ જશે. એટલા માટે મિત્રો તમારે આવી રીતે અહીંયાથી બે લાઈન લખીને મેં મિત્રો બતાવી દીધી. તો મિત્રો તમારે પણ આવી રીતે બધાની બધી લાઈન લખી લેવાની છે અહીંયાથી સોંગની. તો અહીંયાથી આપણે વિડીયોને થોડો સ્કીપ કરી નાખીએ, અહીંયાથી બધી લાઈન લખી લઈએ. ત્યાર પછી મિત્રો અહીંયાથી આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો આપણે વિડીયોને થોડો સ્કીપ કરીએ. અહીંયાથી મિત્રો વિડીયો સ્કીપ કર્યા પછી મિત્રો અહીંયાથી આપણે પાછો સ્ટાર્ટ કર્યો છે. તો અહીંયાથી જોઈ રહ્યા છો મિત્રો કે આ પ્રમાણે મેં બધી લાઈન લખી લીધી છે. તો મિત્રો તમારે પણ આવી રીતે બધી લાઈન લખી લેવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયાથી તમને થોડો સ્ટાર્ટ કરીને બતાવી દઉં. મિત્રો તમારે પણ આવી રીતે બધી લાઈન લખી લેવાની છે. ત્યાર પછી મિત્રો તમારે ચેનલનો લોગો કેવી રીતે લગાવો મિત્રો અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી મિત્રો અહીંયા ઇમેજનો ઓપ્શન જોઈ રહ્યા છો કે આ પ્રમાણે મિત્રો તમારે ઇમેજના ઓપ્શન પર જે પર ક્લિક કરી તમારે જે ફાઇલની અંદર લોગો હોય તે લોગો તમારે લઈ લેવાનો છે. અહીંયાથી આ પ્રકારનો મિત્રો મારો લોગો છે તો મિત્રો લઈ લઉં છું. અહીંયાથી લોગો લીધા પછી મિત્રો તમારે અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન જોઈ રહ્યા છે. તેના પર ક્લિક કરી ત્રીજા નંબરના બીજા નંબરના ઓપ્શનમાં આવી આ પ્રમાણે તમારે આવી રીતે તમારે કરી લેવાનું છે. અહીંયાથી 70 જેવું કરી લીધા પછી મિત્રો અહીંયા તમે ત્રીજા નંબરનો ઓપ્શન જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી આવી રીતે થોડું નાનું કરી. ત્યાર પછી મિત્રો અહીંયાથી આવી રીતે તમારે મૂકી દેવાનું છે. તો અહીંયાથી હું આવી રીતે મૂકી દઉં છું. ત્યાર પછી મિત્રો તમારે લોગઆઉટને આવી રીતે અહીંયાથી ખસેડી લઉં. ત્યાર પછી મિત્રો આ ઓપ્શન જોઈ રહ્યા છો તેના પર ક્લિક કરી અહીંયાથી છેક અંતમાં આવી જવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે જે લોગો લીધો હતો તેના પર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો આ પ્રકારનો ઓપ્શન આવી રહ્યો છે તેના પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી મિત્રો અહીંયાથી આ પ્રમાણે લાંબો થઈ જશે. અહીંયાથી લોકો કે આ પ્રમાણે અહીંયાથી લાંબો થઈ જશે મિત્રો અહીંયાથી સોંગ પ્રમાણે. ત્યાર પછી મિત્રો તેને એક્સપોર્ટ કરવા માટે મિત્રો અહીંયાથી તમે તીરનો ઓપ્શન જોઈ રહ્યા છે અહીંયા ઉપરની સાઈડ આ પ્રમાણે. તો મિત્રો તેના પર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી મિત્રો અહીંયાથી એક્સપોર્ટ ઓપ્શન આવી રહ્યું છે તેના પર ક્લિક કરી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.